मंत्री हो हूं कीर्तिदेव તમે એમ ધારો છો કે હું આ પાટણના અવંતીની સંધિ આચો આવ્યો છું મહારાજ ઉપ પરમાર તલવારની ધાર વડે સંધિ કરાવે છે સંધિ યાચતા નથી ગઈકાલે એમણે ગૌરવ છોડીને માંગણી કરી એ માત્ર મારા લીધે એ માંગણી ફરીથી કરી માન ભંગ થવા અને અવંતીને અલ્પતા પમાડવા હું ફરી આવું એવો નથી પટણીઓ વિગ્રહ માંગશે તો શું માલ્યો આપશે નહીં મહારાજ કાલે રાજ્યસભામાં તમે અર્ધનગ્ન મલેચ જોયો જે અહીંયા તો એકલો જ છે પણ કાશ્મીર પાસે એની જાતના અબજો યોદ્ધાઓ છે જે આર્યવર્તને ભસ્મીભૂત કરવા એક પગે થઈ રહ્યા છે તમે એમ ધારો છો કે આર્યવર્તના ભવિષ્ય આડે આવતા તમે ફાવશો તમને ડરાવતો નથી પણ ખરી વાત કહું છું હું થોડા દિવસોમાં અવંતી જઈશ ને સમય આવે મારી ઈચ્છા સિદ્ધ કરીશ દેશ દેશના રાજાઓને સૈન્ય વડે મલેચ્છોનો સંહાર કરાવીશ ખાતરી કરાવી દઈશ કે ગુજરાત એ આર્યવર્તનું અંગ નથી પણ સ્વાર્થી શ્રાવક ધનાઢ્યો કે ધનસંચય કરવાનું ચોંટું છે ચોંટું ઉપકરાજ કહે છે તેમ પાટણ માત્ર અવંતીનું મંડળ થવાને જ યોગ્ય છે હું જગતને કહીશ કે જ્યારે બધા રાજ્યો સંધિ કરવા તૈયાર હતા બધાના સંપ વડે યવનોનો સંહાર થાત ને ભરતખંડ બચી જાત ત્યારે એક મંત્રીએ તેમ ન થવા દીધું જ્યારે તમારા રાજ્યોનો વિનાશ થશે તમારું પાટણ પાધર થશે ત્યારે કહીશ કે આ પ્રતાપ એક મંત્રીનો એક સ્વાર્થપરાયણ મુત્સદીનો છે તમારો જતી કઈ ગયો તેમ જ્યારે તમારા દીકરા દીકરીઓ વીજળીની બજારોમાં વેચ્યા છે ને ત્યારે તમારા કર્તવ્યનું પરિણામ શું છે એ સમજશો મહારાજ